બધાએ જોયા હશે અને વગાડ્યા હશે અને વગાડતા પણ હશો. અને છે રંગ, તો રંગ તો આ રંગ શબ્દથી આપણે બધા જાણીતા છીએ કે રંગના ઘણા નામ પણ હોય છે, લાલ, લીલો, પીળો, સફેદ એવા બધા. અને રંગ આપણે હોળીના તહેવારમાં રંગથી રમીએ છીએ, અને શરણાઈ તો કે વાર તહેવારમાં લગ્ન પ્રસંગમાં આપણે શરણાઈ વગાડીએ, ઢોલક પણ વગાડીએ, ઢોલની પૂજા પણ કરવામાં આવે છે. તેવી જ રીતે આપણે કલોલ વિષયમાં પાઠ એક શરણાઈ, ઢોલક અને રંગ તેના વિશે થોડું જાણીશું, સમજીશું. અને તેમાં ગીત આવે છે, તે ગીત આપણે ગાતા જઈએ અને તેના વિશે સમજતા જઈએ. તો સૌથી પહેલાં તમે બધા પાઠ્યપુસ્તક ખુલ્લું રાખશો અને હું બોલતી જાઉં, તમારે એમાં જોતું જવાનું છે. તો સૌથી પહેલાં ફરો ફરો ને છોકરા ફૂદરડી, સૌથી પહેલાં આવે છે ફરો ફરો ને છોકરા ફૂદરડી. તો છોકરાઓને ફૂદરડી ફરવા માટે કહ્યું છે. ફૂદરડી શબ્દ તમે સાંભળ્યો છે, તમે જાણો છો? તો કે હા, ફૂદરડી તો આપણે બધા ફરતા જોઈએ. ઘરમાં આપણે હાથ લાંબા કરીને એકલા એકલા ગોળ ગોળ ફરીએ છીએ, ફરો છો ને? હું પણ ફરી છું, તમે પણ ફરતા જશો. તેવી જ રીતે છોકરાઓને પણ ફૂદરડી ફરવાનું કહ્યું છે. ઘણી રમતોમાં આપણે ફૂદરડી ફરીએ છીએ. તમે સ્કૂલે આવતા, આપણે મેદાનમાં રમવા જતા ત્યારે આપણે ઘણી રમતો રમતા, એમાં ફૂદરડી ફરવાની આવતી. હવે બીજી લીટી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, એટલે ઉંદરડા અને ઉંદરડી જેમ ફરે છે ફૂદરડી, તેવી રીતે આપણને ફરવાનું કહ્યું છે. ઉંદર શબ્દથી તમે જાણીતા છો, ઉંદર એક પ્રાણીનું નામ છે. ઉંદર એક જગ્યાએ ક્યાંય શાંતિથી બેસતો નથી, તે ઉછળ કૂદ કરે છે. આપણા ઘરમાં ઘણું બધું નુકસાન પણ કરે છે, ખાવાની ચીજો, આપણા પહેરવાના કપડાં એ કોતરી નાખે છે. ઉંદર ક્યાંય આપણને શાંતિ લેવા દેતો નથી અને નુકસાન પણ ઘણું કરે છે. હવે તેમ ફરોને છોકરા ફૂદરડી, તેવી જ રીતે છોકરાઓને પણ ફૂદરડી ફરવાનું કહ્યું છે. ફરો ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, ચાંદા સૂરજને જુઓ તમે, બે ઉંદરડા જેવા કહ્યા છે. કેમ? તો કે સૂરજ સવારે ઉગે છે અને સાંજે આથમે છે. સૂરજ ઉગે એટલે દિવસ ઉગ્યો કહીએ આપણે, અને સૂરજ આથમે ત્યારે આકાશમાં આપણને ચાંદા મામા દેખાય. ચાંદાને આપણે ચાંદા મામા કહીએ છીએ અને સૂરજને આપણે સૂરજ દાદા કહીએ છીએ. દાદા દાદા કોને કહેવાય? તો કે પપ્પાના પપ્પાને દાદા કહીએ, અને મામા તો કે મમ્મીના ભાઈને મામા કહેવાય. દાદા આપણા ઘરના વડીલ છે, આપણે તેને રોજ પ્રણામ કરીએ છીએ. તમે ન કરતા હો તો હવે આજથી કરતા જાજો, કેમ કે એ આપણી સંસ્કૃતિ છે, સંસ્કાર છે. હવે મામા તો બે માં ભેગી થાય ને એનો પ્રેમ હોય ને એટલો આપણને મામા પ્રેમ આપે. મામાના પ્રેમથી આપણને ખૂબ જ મજા આવે. મામાના ઘરે વેકેશન પડે એટલે આપણને તરત મામાનું ઘર યાદ આવે કે હાલો વેકેશન પડ્યું, મામાના ઘરે રોકાવા જવું છે. તમે જાતા હશો, જાવશો ને? તેવી જ રીતે ચાંદો અને સૂરજ, જેમ સૂરજ સવારે ઉગે ત્યારે ચાંદો, સૂરજ સવારે ઉગે અને સાંજે આઠમે ત્યારે ચાંદો દેખાય છે. વળી ચાંદો આઠમે ને સવારે સૂરજ ઉગે એટલે ચાંદો વહી જાય છે અને સૂરજ આવે છે. એવી જ રીતે બે ગોળ ચક્કર ફરે છે, ફૂદરડી ફરે છે. તેવી જ રીતે તમને છોકરાઓને પણ ફૂદરડી ફરવાનું કહ્યું છે. પેલી તારેલીઓ સૌ ઉંદરડી. હવે આપણે સૂરજ ઉગે ત્યારે આકાશમાં તારા દેખાય છે? તો કે નહીં, સૂરજ ઉગે ત્યારે આકાશમાં તારા દેખાય નહીં. શું કામ? સૂર્યપ્રકાશના લીધે તારાઓનો પ્રકાશ ઓછો થઈ જાય છે, તેના માટે સૂર્યપ્રકાશમાં તારાઓ દેખાતા નથી. અને સાંજે આઠમે અને ચાંદો ઉગે ત્યારે આકાશ, ત્યારે ટમટમતા તારાઓ દેખાય છે, ટમટમતા તારાઓ દેખાય છે, તેને પણ ઉંદરડા જેવા કહ્યા છે. કે આકાશમાં તારાઓ અસંખ્ય હોય, કોઈ ગણી શકે? તો કે નહીં, તારાઓની ગણતરી થઈ શકતી નથી. ભાગો ભાગો ઉંદર, ફરો ફરો ને છોકરા ફૂદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. છોકરાઓ તમે પણ ફૂદરડી ફરીને ઉંદરડા અને ઉંદરડીને ભગાડો. આ છે આપણું કાવ્ય. અહીંયા કાવ્ય આપણે પૂરું કરીએ છીએ. તમને મેં સમજાવ્યું, તમને સમજાણું પણ હશે. હવે એના પછી આવે છે વાર્તા. તો એના પછી આવે છે વાર્તા. તો વાર્તા તો તમને બધાને ખૂબ જ સાંભળવી ગમતી હશે, ગમે છે ને? તમારા ઘરમાં તમને કોણ વાર્તા કહે છે? તો કે દાદા દાદી. દાદા દાદીની વાર્તા આપણને ખૂબ જ ગમે છે. તેની વાર્તા ઘણી જૂની પુરાણી હોય ને તોય પણ આપણને ગમે. એવી જ રીતે અહીંયા પણ એક આપણને વાર્તા કહેવામાં આવી છે, તે પણ એક ઉંદરની છે. આ કાવ્ય કેમ ઉંદરનું હતું, આ વાર્તા પણ એવી જ રીતે ઉંદરની છે. એક વાસળીવાળો છે, તેની વાર્તા છે. હવે આપણે સૌ પ્રથમ વાર્તાની પહેલી લીટી વાંચીશું. એક હતું ગામ, તેમાં ઘણા ઉંદર. ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર.
હવે એક ગામ હતું સરસ મજાનું, તેમાં ઘણા બધા ઉંદર હતા. ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, કબાટમાં ઉંદર, પેટીમાં ઉંદર, તમે જ્યાં જાઓ ને ત્યાં ઉંદર જ ઉંદર. માણસ તમે ઘરમાં કેટલી જગ્યાએ ફરતા હો ને કોઈ જગ્યાએ એક જગ્યાએ બેસી જાઓ છો? તો કે નહીં. મમ્મી કામ કરતા હોય ત્યારે એક જગ્યાએ બેસીને આપણે કંઈ પણ કામ કરીએ છીએ? તો કે નહીં, બધું અલગ અલગ કામ કરવાનું હોય છે. કપડાં ધોવાના, વાસણ ધોવાના, પોતા મારવાના, તો એક જગ્યાએ કામ થતું નથી. તો એવી જ રીતે ગામમાં પણ માણસો જ્યાં જ્યાં જે જે જગ્યાએ કામ કરવા જાય, જે જગ્યાએથી વસ્તુ લેવા જાય, ત્યાં બધે જ ઉંદર ઉંદર. એ ગામમાં એટલા બધા ઉંદર હતા. હવે એમાં કીધું છે કે મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. હવે શું કહે છે કે કેટલા ઉંદરો મોટા હતા, કેટલાક નાના હતા, કેટલાક જાડા હતા, તો કેટલાક પાતળા હતા. તેવી જ રીતે કોઈ ઉંદર કાળા હતા તો કોઈ ઉંદર સફેદ હતા. તમે જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર હતા. ગામના લોકો એટલા કંટાળી ગયા હતા ઉંદરથી કે જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. સુખે ખાવા ન દે, સુખે પીવા ન દે, સુખે બેસવા ન દે, સુખે ઊંઘવા ન દે, સુખે ચાલવા ન દે, સુખે ફરવા ન દે. શું કહે છે કે અમે જમવા બેસીએ ને તોય અમને શાંતિથી ઉંદર જમવા નથી દેતા, કે અમે સૂઈએ ઊંઘીએ ત્યારે અમને શાંતિથી ઊંઘવા પણ નથી દેતા. અમે બેઠા હોઈએ, બેઠા બેઠા આપણે વાતો કરતા હોઈએ, તમે એકલા એકલા વાતો કરો છો? તો કે નહીં, તમારા મિત્ર હોય, તમારા મમ્મી પપ્પા જોડે તમે વાતો કરતા હો. તો કહે છે કે અમે બધા મિત્ર મંડળ સાથે બેઠા હોઈએ ત્યારે પણ અમને શાંતિથી બેસવા પણ નથી દેતા ઉંદર. અમે ફરવા જઈએ તો અમને શાંતિથી ફરવા પણ નથી દેતા. અમે ચાલવા જઈએ તો શાંતિથી ચાલવા પણ નથી દેતા. એ એટલા અમને ઉંદર હેરાન કરે છે. આમ જાઓ તો ચો ચો ચો, તેમ જાઓ તો ચો ચો ચો, જ્યાં જાઓ ત્યાં ચો ચો ચો. હું કહે છે કે ઉંદર જ્યાં જો ત્યાં ચું 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 જ કરે છે. ઉંદરનો અવાજ કેવો હોય? તો કે ચું ચું ચું. એટલે કે છે જ્યાં આમ જાઓ તો ચું 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 કરે, આપણે તેમ જઈએ તો ચું 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 કરે. જ્યાં જાય ત્યાં ઉંદર ચું ચું જ કરતા હોય છે, એનો જ અવાજ સંભળાય છે, બીજો કાંઈ અવાજ સંભળાતો જ નથી. હવે શું કરવું, હવે ક્યાં જવું? ગામના લોકો ખૂબ જ દુઃખી થઈ ગયા છે અને કહે છે કે હવે શું કરવું અને ક્યાં જવું. એમ હવે એક ગામ એમાં અહીં એક ગામ છે, એમાં આપણું પોતાનું ઘર હોય, એ ઘર મૂકીને આપણે બીજા ગામમાં કેમ જાવું અને ક્યાં રહેવું બીજા ગામમાં જઈને? એવું લોકો વિચારે છે કે અમારું આ પોતાનું ઘર મૂકીને અમે બીજે ક્યાં જઈએ? આ ઉંદરથી અમે એટલા કંટાળી ગયા છીએ. બધા લોકો કંટાળ્યા. એક દિવસ એક વાંસળીવાળો આવ્યો. તેવામાં એક દિવસ એક વાંસળીવાળો આવ્યો ગામમાં. જરાક જેટલી દાઢી વાળો, લાંબા લાંબા વાળ વાળો, લાલ ધોતી પહેરી છે, પીળો લુંડો પહેર્યો છે. હું કહે છે દાઢી વાળાનું અહીંયા વર્ણન કર્યું છે વાંસળી વાળાનું, કે એ કેવો છે. તો શું કહે છે, એની જરાક જેટલી દાઢી છે. કેટલી છે? જરાક જેટલી. અને લાંબા લાંબા વાળ, એટલે એના લાંબા લાંબા વાળ છે. તમે જુઓ તો છોકરાઓના વાળ લાંબા ન હોય, ઘણાને શોખ હોય તો લાંબા હોય, પણ આ વાંસળીવાળાના વાળ કેવા છે? તો કે લાંબા લાંબા કાનુડા જેવા. લાલ ટોપી પહેરી છે, એને માથા ઉપર કેવી ટોપી પહેરી છે? તો કે લાલ કલરની. સમજાણું? એને લાલ કલરની ટોપી પહેરી છે અને પીળા કલરનો ડગલો, પીળા કલરનો ડગલો, ડગલો એટલે એને જભ્ભો પહેર્યો છે પીળા કલરનો. એટલે આ વાંસળીવાળાને જોઈને ગામના લોકો તેને કહે છે, ભાઈ, લોકો કહે, ભાઈ અમે તો કંટાળ્યા, આ ઉંદરથી હારી ગયા. ઉંદર સઘળા કાઢો તમે, 1000 રૂપિયા દઈએ અમે. લોકો વાંસળીવાળાને શું કહે છે, અમે તો ભાઈ સાવ કંટાળી ગયા છીએ, આ ઉંદરે તો અમને હેરાન કરી દીધા છે, આ ઉંદરની સામે અમે તો હારી ગયા છીએ. યુદ્ધ કર્યા વગર હારી ગયા. જુઓ તમે, આપણે બે જણા યુદ્ધ કરતા હોય તો એમાં એકની જીત થાય, એકની હાર થાય, પણ આ ગામના લોકો તો ઉંદર સામે યુદ્ધ કર્યા વગર હારી ગયા છે. ઉંદરો એમને એટલા હેરાન કરે છે. એટલા માટે ઉંદરો સઘળા કાઢો તમે. સઘળા એટલે ઘણા બધા. હું કહે છે અમારા ગામમાં ઘણા બધા ઉંદર છે, તે તમે અમને કાઢી આપો. તમે ઉંદર અમને કાઢી આપશો ને તો અમે તમને 1000 રૂપિયા આપીશું. આપણને આવું બહુ કે હું તને 5 રૂપિયા આપું, મારું આ કામ કરી દે તો તમે કરો ને. એવી જ રીતે આ દાઢીવાળાએ કર્યું છે વાંસળીવાળાએ, કે 5 અમે તને 1000 રૂપિયા આપીશું, તમે અમારા આખા ગામમાંથી બધા ઉંદર કાઢી આપો. એટલે વાંસળીવાળો કહે છે, સારું, મને કંઈ વાંધો નથી, તમે મને 1000 રૂપિયા આપો એટલે હું તમારા ગામમાંથી ઉંદર કાઢી આપું.
વાંસળી વાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો. પછી શું કર્યું વાંસળી વાળાએ? એ તો રસ્તા વચ્ચે ઊભો રહી ગયો. અને શું કર્યું? વાંસળી વાળો હતો એટલે એ તો વાંસળી જ વગાડવાનો, એટલે એ તો મસ્ત મધુર રીતે એ તો વાંસળી વગાડવા લાગ્યો. કાનુડાની જેમ કાનુડો વાંસળી વગાડે તો આપણને કેટલી ગમે, બહુ ગમે ને, એવી જ રીતે વાંસળી વાળો પણ વાંસળી વગાડવા લાગ્યો. તે ને વાંસળી વગાડવા લાગ્યો પછી તો પૂછવું જ શું. શું કહે છે? એ એટલી સરસ મધુર વાંસળી વગાડતો હતો કે એની તો પૂછવું જ શું, શું વાત જ કરવી. બધા તો ઘેલા બની ગયા. જેમ વાંસળી કાનુડો વગાડતો અને ગોપીઓ ઘેલી થઈ જતી, તેવી જ રીતે વાંસળીવાળો વાંસળી વગાડે છે અને બધા ઉંદરો એના વાંસળીના સૂરમાં ઘેલા થઈ ગયા છે. દોડતા દોડતા ઉંદરો આવવા લાગ્યા. વાંસળીનો અવાજ સાંભળીને ગામમાં જ્યાં જ્યાં બધે બધાના ઘરે જ્યાં જ્યાં ઉંદરો હતા ને તે બધા દોડી દોડીને આવવા લાગ્યા. તો કે ક્યાં આવવા લાગ્યા? જ્યાં વાંસળી વાળો વાંસળી વગાડતો હતો તે દિશામાં બધા ઉંદરો જવા લાગ્યા. કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા, કોઈ દોડતા આવ્યા, કોઈ ઘસતા આવ્યા. શું કહે છે? કોઈ નાચતા આવે છે, કોઈ ચાલતા આવે છે, કોઈ કૂદતા આવે છે, કોઈ ધસડાતા આવે છે. કોઈ શાંતિથી તો આવતા જ નથી, એટલી બધી ઉતાવળ છે એને કે આ વાંસળી વગાડે છે કોણ આટલી સરસ, એટલે બધા ઘેલા બનીને દોડવા જ લાગ્યા. ચારે કોર ઉંદર ઉંદર, ચારે કોર ચું ચું ચું, વાંસળી વાળો આગળ ચાલે, ઉંદર બધા પાછળ ચાલે. શું કહે છે? ચારે બાજુ ઉંદર. ગામમાં ઉંદર જ એટલા હતા, તે ચારે બાજુ ઉંદર જ દેખાતા હતા, બીજું કાંઈ દેખાતું ન હતું. અને વાંસળી વાળો જ્યાં હતો ત્યાં બધા ગયા, એટલે વાંસળી વાળો આગળ ચાલ્યો અને ઉંદર બધા તેની પાછળ ચાલતા હતા. પછી વાંસળી વાળો ક્યાં લઈ ગયો એને? તો ચાલો આપણે આગળ વાંચીએ. એટલામાં નદી આવી. વાંસળી વાળો નદીમાં ઉતર્યો અને આગળ ચાલ્યો. એટલે વાંસળી વાળો કઈ દિશામાં ગયો? નદી તરફ. ગામમાં એક નદી હતી એટલે વાંસળી વાળો બધા ઉંદરોને નદી તરફ લઈ ગયો. શું કામ? તો કે ઉંદરોને તરતા આવડે નહીં. વાંસળી વાળો નદીમાં જાય, નદીમાં જેમ જેમ આગળ જાય એમ તો એની પાછળ જવાના જ છે ઘેલા બનીને. એવી જ રીતે વાંસળી વાળો તેને નદીમાં લઈ ગયો. ઉંદરો પણ નદીમાં ઉતર્યા. વાંસળી વાળો નદી ઓળંગી ગયો. ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા. લોકો બધા રાજી થયા. શું કરે છે વાંસળી વાળો? નદીમાં ઉતરીને આગળ જાય છે. ઉંદરો બધા ઘેલા બનીને તેની પાછળ જાય છે. એટલે શું થાય છે કે ઉંદરો બધા ડૂબી ગયા અને વાંસળી વાળો તો આ કિનારેથી સામેના કિનારે ચાલ્યો ગયો. જ્યારે ઉંદરો બધા વચ્ચે પાણીમાં ડૂબીને મરી ગયા, પાણીમાં ડૂબીને મરી ગયા, એટલે શું થયું? ગામના લોકો બધા રાજી થઈ જાય ને, તો ગામના લોકો બધા રાજી થઈ ગયા કે હાસ, હવે તો અમે ઉંદરોથી છુટકારો પામ્યા. ઉંદરો અમને એટલા હેરાન કરતા હતા ને કે હવે અમે શાંતિનો શ્વાસ લઈશું એમ. વાંસળી વાળો ગામમાં પાછો આવ્યો. તે બોલ્યો, લાવો ભાઈ 1000 રૂપિયા. શું કહે છે વાંસળી વાળો? વાંસળી વાળાએ 1000 રૂપિયા એને આપી દીધા. અલ ગામના લોકોએ તેને કહ્યું હતું કે અમે તમને 1000 રૂપિયા આપીશું, અમે તમને 1000 રૂપિયા આપીશું. એટલે વાંસળી વાળો તો એની પાસેથી માગવાનો છે, કેમ કે એને એનું કામ કરી દીધું છે ઉંદર ભગાડવાનું, એટલે એ તો માગવાનો છે. તમને કોઈએ કીધું હોય કે હું તને 5 રૂપિયા આપીશ, તું મારું આ કામ કરી દે, જો તમે કામ કરી દો તો તમે તો પૈસા માગવાના જ છો ને. હા, એવી જ રીતે વાંસળી વાળાએ પણ માગ્યા, પણ ગામના લોકોએ આપ્યા નહીં. એટલે કે વાંસળી વાળો શું કરે છે? લોકો કહે રૂપિયા કેવા ને વાત કેવી. લોકો શું કહે છે? એ તો પોતાની વાતથી ફરી ગયા. એમ કે છે, અમે તો કાંઈ એવી વાત કરી જ નહોતી તમને 1000 રૂપિયાની. રૂપિયા કેવા ને વાત કેવી, રૂપિયા પણ નથી અને અમે એવી કાંઈ વાત પણ કરી નથી. જા છાનો માનો ચાલ્યો જા. શું કહે છે ગામવાળા? કે તું જા છાનો માનો ચાલ્યો જા. ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય? શું કહે છે? ઉંદર એટલા બધા હતા ને કે 1000 રૂપિયા પણ ઓછા થાય આપણે ગણીએ ને તો, પણ આ વાંસળી વાળો સારું કે તે 1000 રૂપિયામાં માની ગયો. પણ ગામના લોકો તો પોતાની વાતમાંથી ફરી ગયા અને કહે છે કે ઉંદર મારવાના કંઈ 1000 રૂપિયા હોય? એટલે વાંસળી વાળો કંઈ બોલતો નથી અને વાંસળી વાળો કંઈ બોલ્યો નહીં. વાંસળી લઈ તેણે વગાડવા માંડી. શું કહે છે કરે છે વાંસળી વાળો? વાંસળી વાળો કંઈ બોલ્યો જ નહીં, એ વાંસળી લઈને પોતાની વાંસળી ફરીથી વગાડવા લાગ્યો. વાંસળી વાગી પછી પૂછવું જ શું, આ જેવી રીતે ઉંદરો ઘેલા બન્યા ને એવી રીતે જોઈએ આપણે આમાં કોણ ઘેલું બને છે. પછી તો વાંસળી વાગીને પૂછવું જ શું એમ. એક છોકરું બહાર આવ્યું, બીજું છોકરું બહાર આવ્યું, ત્રીજું છોકરું બહાર આવ્યું, બધા છોકરા બહાર આવ્યા. હવે જુઓ તમે, પહેલાં તો વાંસળી વગાડી ત્યારે ઉંદરો બધા ઘેલા બનીને
એ દિશામાં દોડવા લાગ્યા. હવે આ વાંસળી વાળો બીજી વાર વાંસળી વગાડે છે ત્યારે શું કરે છે? તો કે વાંસળી વાગીને એટલે એક છોકરું ઘરમાંથી બહાર આવ્યું, બીજું બહાર આવ્યું, ત્રીજું બહાર આવ્યું. એવી જ રીતે આખા ગામમાં જેટલા છોકરાઓ હતા બધા બહાર નીકળી ગયા અને વાંસળી તરફ દોડવા લાગ્યા. વાંસળીના અવાજ તરફ ઘરમાંથી આવ્યા, બહારથી આવ્યા, નાના આવ્યા, મોટા આવ્યા. શું કહે છે? ઘરમાં હતા ને તે પણ છોકરાઓ આવ્યા, જે બહાર મેદાનમાં રમતા હોય તે પણ આવ્યા, નાના આવ્યા, મોટા આવ્યા, જાડા આવ્યા, પાતળા આવ્યા, કાળા આવ્યા, ગોરા આવ્યા. શું કરે છે કે જાડા છોકરાઓ પણ આવ્યા, પાતળા છોકરાઓ પણ આવ્યા, અને ગોરા છોકરાઓ પણ આવ્યા, અને કાળા છોકરાઓ પણ આવ્યા. બધાનો આપણે રંગ ભગવાને સરખો આપ્યો નથી. કોઈ છોકરાઓ કાળા હોય, કોઈ રૂપાળા હોય, હોય ને તમે પણ હશો રૂપાળા, તો આમાંથી કોઈ છોકરું મીડિયમય પણ હશે કે હાવ કાળું નહીં હોય અને બહુ રૂપાળું પણ નહીં હોય. એવી જ રીતે આમાં છોકરાઓ પણ કોઈ કાળા છે, કોઈ રૂપાળા છે, તેવી રીતે બધા છોકરાઓ આવવા લાગ્યા. આમ જુઓ તો છોકરા, તેમ જુઓ તો છોકરા. શું કહે છે? આ બાજુ જુઓ ને તો એ છોકરાઓ દોડતા આવે છે, આ બાજુ જુઓ ને તો એ છોકરાઓ દોડતા આવે છે. ક્યાં? તો કે જ્યાં વાંસળી વાળો વાંસળી વગાડે છે ત્યાં. કોઈ નાચતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું, કોઈ દોડતું આવ્યું, કોઈ હસતું આવ્યું. શું કહે છે? કોઈ નાચતા નાચતા આવે છે, કોઈ કૂદતા આવે છે, કોઈ ચાલતા આવે છે, કોઈ ધસતા આવે છે, કોઈ દોડતું આવે છે. ચારે કોર છોકરા છોકરા, ચારે કોર હો હો હો. શું કહે છે? ચારે બાજુ જેમ ઉંદરો દેખાતા હતા ને એવી જ રીતે આખા ગામમાં શેરીએ ગલીએ બધેથી છોકરાઓ દેખાય છે. અને જેમ ઉંદરો કેમ ચું 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 કરતા હતા તેમ છોકરાઓ બધા શું કરે છે? હો 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 કરે છે. અરે ઊભા રહો, અરે ઊભા રહો. પણ છોકરા સાના ઊભા રહે? એટલે ઊભા રહેવાનું કોણ કે? એના મમ્મી પપ્પા એના વાલી કે ને કે અરે છોકરાઓ ઊભા રહો, તમે ક્યાં જાઓ છો? તમે ઊભા તો રહો, પણ છોકરાઓ તેનો અવાજ સાંભળતા જ નથી, તે તો વાંસળીનો જ અવાજ સાંભળે છે અને તે જ દિશામાં દોડ્યા જાય છે. એને તો ચાલ્યા નદી તરફ. લોકો બધા ગભરાયા, રખે ને છોકરા પાણીમાં ડૂબી જાય. શું કહે છે? કે એના મમ્મી પપ્પાને માતા પિતાને તો ચિંતા થવા લાગી કે આ જેવી રીતે ઉંદરો ઘેલા બનીને વાંસળીવાળા પાછળ દોડતા હતા એવી જ રીતે આપણા છોકરાઓ પણ તેની પાછળ દોડવા લાગ્યા છે. વાંસળીવાળો જેમ નદી તરફ ઉંદરોને લઈ ગયો, ક્યાંક આપણા છોકરાઓને લઈ જશે અને આપણા છોકરાઓ ડૂબી જશે તો આપણું શું થશે એમ એવું વિચારે છે. એટલે શું કરે છે? દોડીને તે નદીએ આવ્યા. બધા છોકરાઓ જ્યાં વાંસળીવાળો નદી તરફ જતો હતો ને ત્યાં બધા ગયા અને છોકરાઓ પણ તેની પાછળ ગયા, નદીવાળો આગળ અને છોકરાઓ પાછળ. જેવી રીતે ઉંદર આ બધા પાછળ હતા અને વાંસળીવાળો આગળ હતો તેવી જ રીતે છોકરાઓએ પણ કર્યું. લે ભાઈ વાંસળીવાળા, લે તારા 1000 રૂપિયા ને જા હવે તું બીજે ગામ. પછી ગામના લોકોએ તો હાર માની લીધી વાંસળીવાળા પાસે. શું કહે છે? લે ભાઈ આ તારા 1000 રૂપિયા અને તું અમારા છોકરાઓને હવે વાંસળી વગાડવાનું બંધ કર, એટલે અમારા છોકરાઓ ઘેલા ન બને, આ તારી પાછળ ઘેલા બનીને નદી તરફ જવા લાગ્યા છે. આ તારા 1000 રૂપિયા લે અને હવે તું બીજે ગામ જા. વાંસળીવાળો 1000 રૂપિયા લઈ ચાલતો થયો. શું કહે છે? પછી તો વાંસળીવાળાને પોતાના 1000 રૂપિયા મળી ગયા અને તે બીજે ગામ ચાલ્યો ગયો. અહીંયા આપણી વાર્તા પૂરી થઈ. મજા આવી ને છોકરાઓ? કેવી મજા આવી? આમાં આપણે વાર્તા કરીએ ને તો ખૂબ જ મજા આવે. આપણને કોઈ કહે ને વાર્તા તો પણ સાંભળવાની આપણને મજા આવે. આવી જ આપણે ઘણી વાર આપણે વાર્તા કરીશું અને મજા માણીશું. અહીંયા આપણે પહેલા પાઠમાં આ વાંસળીવાળાની વાર્તા આવી, ફૂદડી વિશે આપણે જાણ્યું, સમજ્યું, શરણાઈ ઢોલ અને રંગ વિશે પણ આપણે જાણ્યું. જેને ન ખબર હોય તેને ખબર પડી કે શરણાઈ ઢોલક અને રંગમાં શું થાય, ફૂદડીમાં આપણે શું કરીએ. એટલે અહીંયા આપણને ખૂબ જ મજા આવી ગીતમાં અને વાર્તામાં. તો આવી જ મજા આપણે માણીશું અને આવી જ આપણે એક ઉંદર 7 પૂંછડીવાળો, ખબર છે તમને સ્કૂલે ટીચર કહેતા હશે કે ઉંદર 7 પૂંછડીવાળો એવી વાર્તા આવે છે, સાંભળી છે તમે? ન સાંભળી હોય તો આજે હું તમને સંભળાવીશ. એવી ઉંદરની વાર્તા છે. એક ઉંદર છે, એને 7 પૂંછડી છે. ઉંદરોને 7 પૂંછડી હોય ન હોય, એને તો 1 જ પૂંછડી હોય. એટલે ઉંદર સ્કૂલે ભણવા જાય છે એટલે બધા છોકરાઓ એમ કહે કે ઉંદર 7 પૂંછડી વાળો, ઉંદર 7 પૂંછડી વાળો. એટલે ઉંદરને તો શરમ આવે
કે અલા બધા છોકરા મને આમ કા કે મારે તો સાત પૂંછડી છે, પણ છોકરાઓને ખબર છે કે ઉંદરને સાત પૂંછડી ન હોય, હોય ન હોય, ઉંદરને તો એક જ પૂંછડી હોય. એટલે ઉંદર પછી ઘરે આવીને એની મમ્મીને કહે છે, મમ્મી મને બધા છોકરાઓ છે ને આવી રીતે ખીજવે છે કે ઉંદર સાત પૂંછડી વાળો, ઉંદર સાત પૂંછડી વાળો. એટલે એના મમ્મી કહે છે કે જા એક પૂંછડી તારી દરજી પાસે કપાય. એટલે દરજી પાસે જાય છે અને દરજીને કહે છે, દરજી કાકા મને આ પૂંછડી કાપી આપો ને. એટલે દરજીએ તો એની કાતરથી કાપી દીધી. પછી ઉંદર પાછો બીજે દિવસે સ્કૂલે જાય છે. એટલે છોકરાઓ શું કહે છે કે ઉંદર છ પૂંછડી વાળો, ઉંદર છ પૂંછડી વાળો. ઉંદરને પાછું એમ થઈ ગયા, હાલી મેં એક પૂંછડી કપાવી નાખી, આ બધા છોકરા મને પાછા કાં હેરાન કરે છે. એટલે પાછો ઘરે આવીને એના મમ્મીને કહે કે મમ્મી આ છોકરાઓ મને વળી પાછા ખીજવે છે કે ઉંદર છ પૂંછડી વાળો, હવે મારે શું કરવું. એના મમ્મી કહે, જાને પાછો દરજી પાસે અને એક પૂંછડી કપાવી નાખ, એટલે કાલે છોકરાઓ તને નહીં ખીજવે. ઉંદર પાછો દરજી કાકા પાસે જાય છે અને એક પૂંછડી કપાવી નાખે છે. ત્રીજે દિવસે પાછો ઉંદર જાય, એટલે છોકરાઓ શું કહે કે ઉંદર પાંચ પૂંછડી વાળો, ઉંદર પાંચ પૂંછડી વાળો. એટલે ઉંદર તો થાકી ગયો ને, એમ કે આ છોકરાઓ મને તો બહુ હેરાન કરે છે. વળી એની મમ્મીને આવીને કહે કે મમ્મી આ છોકરાઓ મને ખીજવે છે. એના મમ્મી કહે, જા છો કપાઈ આવે એક પૂંછડી. એટલે દરજી કાકા પાસે જાય અને પાછી પૂંછડી કપાઈ આવે. આવી જ રીતે એક એક કરીને એને બધી પૂંછડી કપાવી. પછી એટલે એક પૂંછડી વૈધી, જોજો તમે એક પૂંછડી વૈધી ને. એટલે એ બીજે દિવસે સ્કૂલે જાય ને ત્યારે એમ કહે છોકરાઓ કે ઉંદર એક પૂંછડી વાળો, ઉંદર એક પૂંછડી વાળો. એટલે છોકરાઓ બધા એને એમ ખીજવે છે. એટલે ઉંદર કહે, આ હારી મેં એક પૂંછડી રાખી તોય કેમ મને ખીજવે છે, ઓલી સાત પૂંછડી હતી તો એમ થતું હતું કે હાલો ઉંદર મને ખીજવે છે, પણ હવે તો એક જ પૂંછડી છે તોય મને ખીજવે છે. એના મમ્મીને કહે કે મમ્મી આ બધા લોકો મને ખીજવે છે. મમ્મી કહે, જા તું કપાઈ આવ પાછો દરજી કાકા પાસે જઈને. તો એ દરજી કાકા પાસે જાય છે અને કપાઈ આવે છે. તો ઉંદરને પૂંછડી બધી કપાઈ ગઈ. તો ઉંદર કેવો લાગે? બાંડો લાગે ને. હવે ઉંદરને પૂંછડી હોય અને એ બાંડો લાગે તો એ કેટલો ખરાબ લાગે. એટલે પાછો સ્કૂલે જાય ને ત્યારે એમ કહે કે ઉંદર બાંડો, ઉંદર બાંડો, ઉંદર બાંડો. એટલે ઉંદરને તો આવ શરમ આવીને, એ તો એટલો થાકી ગયો કે એની મમ્મીને કહે, હવે તો મારે સ્કૂલે જવું જ નથી, આ છોકરાઓ મને પૂંછડી હતી તો એમ કહેતા હતા ઉંદર આટલી પૂંછડી વાળો, ઉંદર આટલી પૂંછડી વાળો. હવે મેં બધી પૂંછડી કપાવી નાખી તો મને એમ કહે છે કે ઉંદર બાંડો, સમજાણો. એટલે ઉંદર તો શરમાઈ ગયો ને સ્કૂલે જવાનું બંધ કરી દીધું. ઉંદરને પૂંછડી હોય, હોય જ ને, એક પૂંછડી હોય. કેટલી હોય? એક. અહીંયા આપણી વાર્તા પૂરી થાય છે. હવે આપણે બીજા લેક્ચરમાં આના આનાથી આગળ અને આનાથી પણ સરસ મજા આવે એવું આપણે ભણીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.